રાષ્ટ્રીય ફૂટબોલ અંડર 17 ચેમ્પિયનશિપ ગોવા ખાતે દિયોદર ફૂટબોલ ક્લબ VS કેરાલા સામે ફાઇનલ રમાઈ, દિયોદર રનર્સ અપ રહી. નેશનલ યુથ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2021 ગોવા ખાતે યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય ફૂટબોલ અંડર 17 ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગોવા ખાતે ગુજરાત લેવલે બનાસકાંઠાના દિયોદરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. રમત ક્ષેત્રે જિલ્લાના દિયોદરના ખેલાડીઓ ભાગ લઈ ફૂટબોલ ક્ષેત્રે નામના મેળવ્યું છે, ત્યારે ગોવા ખાતે રમાયેલી અંડર 17 ફૂટબોલ ચેમ્પિયનશિપમાં દિયોદરની ટીમે તારીખ 20-26 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ રાજ્યોની ફૂટબોલ ટીમો સામે રમ્યા હતા, જેમાં પ્રથમ રાઉન્ડમાં ગોવા VS દિયોદર ગુજરાત ટીમ મેચ રમાઈ હતી, જેમાં ગોવા સામે દિયોદર ટીમે જીત મેળવી હતી. ત્યારે બીજા રાઉન્ડમાં મુંબઈ VS દિયોદર ટકરાઈ હતી, જેમાં દિયોદર ગુજરાતે જીત મેળવી હતી. જ્યારે પૂર્ણ સામે દિયોદર ગુજરાત સામે દિયોદર ટીમે વિજેતા થઈ ફાઇનલ મેચ સુધી પહોંચી હતી, ત્યારે 26 ફેબ્રુઆરીની ફાઇનલ મેચ ગોવાના કલધુંત સ્ટેડિયમ ખાતે કેરાલા VS દિયોદર ગુજરાત રમાઈ હતી, જેમાં ભારે રસાકસી ભરી મેચમાં દિયોદર ગુજરાત ટીમને રનર્સઅપ મેળવી સંતોષ માનવો પડ્યો હતો. દિયોદર ખાતે ફૂટબોલ ખેલાડીઓને આટલા સુધી લઈ જવામાં કોચ હિતેશ એમ પરમારની ખેલાડીઓને તૈયાર કરવામાં અથાગ મહેનત કરી દિયોદરના ફૂટબોલના ખેલાડીઓને રાજ્ય કક્ષા સુધી પહોંચાડી ગુજરાતીઓ પણ ફૂટબોલમાં સ્થાન મેળવી આગળ વધવા નવી પ્રેરણા પૂરી પાડી છે. મહત્વનું છે કે દિયોદર ફૂટબોલ ક્લબના કેપ્ટન રુદ્ર ધાણાનીના નેતૃત્વમાં પારસ ભાટી, વિજય કરણ, કિરણ, ભાવેશ આકાશ, જીલ્સ, પારસ પઢિયાર, હર્ષિલ અમન, અમિત ખેલાડીઓ સારો દેખાવ કર્યો હતો. રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર બનાસકાંઠા. કોચ હિતેશ એમ પરમાર, દિયોદર ફૂટબોલ ક્લબ. અને અમારી અહીંયા છોકરાઓની પ્રેક્ટિસ ચાલે છે સવાર 7, અને છોકરાઓ સારું કોચિંગ લે છે. અને અમે 26 ફેબ્રુઆરી સુધી ગોવામાં નેશનલ યુથ ચેમ્પિયનશિપ ફૂટબોલ અંડર 17માં પાર્ટિસિપેટ કર્યો હતો, તેમાં અમારી ટીમ ફાઇનલમાં રનર અપ થઈ છે. અને પહેલી મેચ અમે ગોવા સામે જીત્યા હતા 2-1, બીજી મેચ અમે મુંબઈ સામે જીત્યા હતા, અને ત્રીજી મેચ અમે મહારાષ્ટ્રમાં જે એકેડમી છે એની સામે જીત્યા હતા, અને ફાઇનલમાં અમે રનર અપ થયા છીએ. છોકરાઓને એવો સારો એક્સપિરિયન્સ મળ્યો, ત્યાં જઈને એવું સારું ફૂટબોલ શીખવા મળ્યું. અને અગાઉમાં પણ અમે છોકરાઓને આવી ઇન્ડિયા લેવલ પર લઈ જઈશું, અને ગામના છોકરાઓને અનુભવ મળે અને ફૂટબોલમાં આગળ વધે એ જ અમારું લક્ષ્ય છે.